નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ જેમાં આપણે પાઠ 15 તેનો અભ્યાસ કરીશું, જેનું નામ છે માટીની મજા. તો આગળના વિડીયોમાં આપણે પાઠ વિષયનો અભ્યાસ કર્યો, તો શું આવ્યું હતું પાઠમાં? કે કાગડાભાઈ છે, એને શું ખાવું છે? કોઠી ભૂખા હોય છે અને તે કોઠી ભૂખાવા માટે ઘણી બધી મહેનત કરે છે. શું કરે છે? તો કે કોઠીબાને ખાવા જાય છે તો કોઠી ના પાડે છે. કેમ? ચાંચ ગંદી હોય છે, પછી ચાંચ જોવા કુવા પાસે જાય છે. એવું શું કે છે? ઘડો લઈ આવવાનું કહે છે. ઘડો લેવા માટે પછી કોની પાસે જવું પડે? કુંભાર પાસે જાય છે. તો કુંભાર શું કરે છે કે માટી લઈ આવો, પછી ટીંબા પાસે માટી લેવા જાય છે. તેના પછી આપણે શું જોયું હતું? તો કે શું કે છે ટીંબો? કે મરગિયાળ છીંડી લઈ આવવા માટે, ખોદવા માટે. પછી તે મરગિયાળ પાસે જાય છે. આવી રીતે તે અલગ અલગ વ્યક્તિ અને વસ્તુ પાસે જાય છે અને તેને કોઠી ભૂખા હોય તેના માટે તે ઘણો બધો પરિશ્રમ કરે છે. ચાલો તમે તમારું પાઠ્યપુસ્તક, પેન્સિલ, ઇરેઝર બધું સાથે રાખો અને જે પણ કરાવો તે તમે મારી સાથે કરજો. તો આપણે પેજ નંબર જોશું 102. ચાલો એમાં શું કીધું છે? વિચારો અને લખો. પહેલો પ્રશ્ન આપણે પૂછેલો છે, કાગડાને ઘોડો શા માટે જોઈતો હતો? આપણે પાઠમાં જોઈ ગયા કાગડાભાઈ ઘડો કેમ જોતો હતો. કાગડાને ઘડો કુવામાંથી પાણી કાઢવા માટે જોતો હતો, કારણ કે કાગડાને તેની ચાંચ જોવી હતી અને કોઈ ભૂખ આવું હતું. પછી જોશો પ્રશ્ન 2, કાગડાને ઘડો બનાવવા કોને કોને મદદ કરી? કાગડાને ઘડો જોતો હતો તેને અલગ અલગ વ્યક્તિ અને વસ્તુ પાસે જવું જોઈએ, તેમાં કોને કોને મદદ કરી હતી? તો કે કુંભારે, પછી ટીંબોલ માટી લેવા ગયો હતા કે ટીંબાએ, પછી મરગ લાયે, કૂતરાએ, ગાય, ખોડ, સિંહ, લુહાર, દાદર, આ બધી વસ્તુ અથવા વ્યક્તિ આ બધાએ તેને મદદ કરી હતી. પછી કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુની જરૂર પડે? તો તમને ખબર છે કે કુંભાર શું કરે? કે માટીમાંથી પાષાણ બનાવે, અલગ અલગ તાવડી છે, દીવડા છે, તો આ બધું પણ બનાવે કુંભાર. હવે વસ્તુ બનાવે ત્યારે શેનાની વસ્તુ બનાવ્યા? ઘડોની. તો કે શેની મદદથી બનાવે? પાણીની જરૂર પડે, માટીની જરૂર પડે, પછી ચાકડાની જરૂર પડે અને લાકડીની જરૂર પડે. તો આટલી વસ્તુની મદદથી તેઓ શું બનાવે છે? ઘડો બનાવે છે. પછી શું તમારા ઘરે માટીના બનાવેલા વાસણ છે અને કયા કયા છે? તમને પ્રશ્ન પૂછેલો છે કે તમારા ઘરમાં કોઈ માટીના વાસણ છે તો કયા છે? તો કે હા, અમારા ઘરમાં માટીના વાસણ છે. શું? એ માટીનું છે, પછી તાવડી છે, પછી કુંડા છે જેમાં આપણે છોડ વાવીએ તે, તેના પછી તો કે દીવડા છે. આ બધી શું છે? તો કે માટીમાંથી બનાવેલા વાસણ. બીજું શું? તો કે પક્ષીઓને પાણી પીવાના વાસણ, જેને આપણે માટીની ખીબ પણ કહી શકીએ. તો તેના પછીનો પ્રશ્ન છે કે તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણ બનાવી શકો? તો કે હા, આપણે માટીમાંથી વાસણ નાના બનાવી શકીએ. જેમ કે આપણે માટીમાંથી રમકડા બનાવવાની પ્રવૃત્તિ આવે છે ને, તો શું બનાવી શકીએ આપણે? નાની એવી રકાબી બનાવી શકીએ, વેલણ બનાવી શકીએ, નાના કુંડા બનાવી શકીએ, માટીમાંથી આવા વાસણ આપણે બનાવી શકીએ. ચાલો તો આપણે એક વખત પ્રશ્ન જોશું. તો પ્રશ્ન પહેલો શું હતો? કે કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો કે કાગડાને ઘડો પાણી શીંચવા માટે જોઈતો હતો. પછી જોશું પ્રશ્ન 2, કાગડાને ઘડો બનાવવા કોને કોને મદદ કરી? તો શું આવશે? કાગડાને ઘડો બનાવવા કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સિંહ, લુહાર, દાતણ વગેરે મદદ કરી હતી. પછી પ્રશ્ન 3, કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુની જરૂર પડે? શું લખશું? કુંભારને ઘડો બનાવવા માટી, પાણી અને ચાકડાની જરૂર પડે છે. પછી જોશું નંબર 4, શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણ છે? ક્યાં ક્યાં છે? તો પહેલા જવાબ આપશો કે હા, કયા છે? તો કે અમારા ઘરે માટલા, કલાડી, કુંડા, દીવડા, માટીની ઠીક. માટીની ઠીક એટલે શું? પક્ષીને પાણી પીવાનું જે વાસણ હોય તેને માટીની ઠીક કહેવાય. તો આ વગેરે વાસણો મારા ઘરમાં છે. ચાલો તેના પછી આપણને સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે. શું છે? તો કે માટીની વાટકી. માટીમાંથી વાટકી કેવી રીતે બનાવી તે આપણને શીખવ્યું છે. તો સૌ પ્રથમ શું કરવાનું? તો કે માટી
विमान को राखवा माने शु करवानुं तो के वचेथी दबावी अने खाडो करवानो अंदर जो तमने चित्र आवेलुं छे हवे ते वाटकी जेवु तमने लागशे के शु करवानुं तो के तेने सुकवा माटे राखी देवानुं पछी तेने सजावो केम के जे वस्तु पसंद होय ते वाटकीमां मूको के सरस बनी जाय पछी शु करवानुं सुकावा माटे मूकी देवानुं पछी तमे तेना उपर सरस पेंटिंग काम करी शको बीजुं कोई पण डेकोरेशन करी शको અને તમને જે વસ્તુ પસંદ હોય તે વસ્તુ તમારે તે વાટકીમાં રાખવાની ચાલો તેના પછી જોશું પેજ નંબર 103 તેમાં પણ આપણે પ્રવૃત્તિ આપી છે તો શું બનાવવાનું છે માટીમાંથી કટોરો બનાવવાનો છે કેવી રીતે તો કે આપણે જોઈએ કે માટીમાં પાણી ભરી અને ગુંદો બનાવો પાણી સાથે ભરેલી થોડી માટી બાજુ પર રાખો સૌપ્રથમ માટીમાં પાણી નાખવાનું પછી શું કરવાનું તો કે થોડી માટી હોય પાણીમાં ભરી દેને થોડી બાજુમાં રાખી દેવાની પછી શું કરવાનું તો કે તે બે ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે સાઈડમાં જે આપણે માટી રાખી એ શું કરશું જ્યારે બનાવશું ત્યારે તેને ગુંદરની જેમ વચ્ચે ચોટાડશું હવે ગુંદેલી માટી લો અને રોટલીની જેમ બનાવો હવે જે આપણે માટીનો લોટ બાંધીએ એટલે જે બનાવેલી છે પિંડ હવે શું કરવાનું તો કે એને શું કરવાનું રોટલીની જેમ વણવાનું કેવી તો કે સાવ પતલી પતલી વણો હવે કટોરાનું કડીનું ઠાસે સાવ નીચે શું રાખવાનું તો કે તમારા મમ્મી જે રોટલી બનાવે તે નાની એવી રોટલી બનાવી અને નીચેના ભાગમાં રાખવાનું પછી બાકી વધેલી માટી છે તેને શું કરવાનું તો કે સાપની જેમ વણ નાખવાનું આ જો કેમ છે લાંબો એવી રીતે સાપની જેમ વણવાનું પછી ચિત્રમાં જેમ બતાવ્યું છે તે મુજબ ઘરો બનાવવા માટીના બનાવેલા સાપને તળિયાના ભાગથી ચોટાડવાનું શરૂ કરો સૌપ્રથમ નીચે આપણે રોટલી જેવો આકાર બનાવી રાખો હવે જે સાપનો આકાર છે તેને ઉપર 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 એની પછી એક ગોટો રૂપાનો એટલે સરસ મજાનો કટોરો તૈયાર થઈ જશે તો આ બે પ્રવૃત્તિ આપણે સરસ આપેલી છે ચાલો હવે આપણે જોશું નંબર 3 ની પ્રવૃત્તિ એમાં શું બનાવવાનું છે તો કે માટીમાંથી ઘડો કેવી રીતે બનાવશું તો કે ચલો ચિત્રમાં આપણને દેખાય છે જો જોઈએ તો કે તમે આ ઘડામાં જો દુનિયામાંથી બધા ઘડા ગાયબ થઈ જાય તો શું થાય
પ્રકારની વાર્તા વિશે જાણી પછી માટીની અલગ અલગ પ્રવૃત્તિ જોઈ તો વ્યવસ્થિત જે કાંઈ પૂરવાનું છે તે વ્યવસ્થિત જોઈ સમજી અને વ્યવસ્થિત પૂછો અને હમણાં પરીક્ષા છે તો બધા વ્યવસ્થિત પેપર સ્ટાઇલ મુજબ તૈયારી કરજો. ધન્યવાદ.